नमस्कार, आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે એલજી વિનય સક્સેના સાથે ફોન પર વાત કરી હતી અને વધુ માહિતી મેળવી હતી। જો કે શનિવાર રાજધાનીમાં યમુના નદીનું જળસ્તર ઘટવા લાગ્યું છે। દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે યમુના નદીનું જળસ્તર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે, જેના કારણે સમગ્ર પાટનગર પાણી પાણી થઈ ગયું હતું। જો કે હવે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થવા લાગ્યો છે, પરંતુ હજુ પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગ્રાઉન્ડ ઝીરો પર જશે અને સ્થિતિનો તાગ મેળવશે। હકીકતમાં શનિવારે રાજધાનીમાં યમુના નદીનું જળસ્તર ઘટાડવાનું શરૂ થઈ ગયું છે। મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 10 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.87 મીટર પહોંચી ગયું છે। તમને જણાવી દઈએ કે પૂરની વચ્ચે શનિવાર સાંજે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો, જે સમયે હવામાન વિભાગે કહ્યું કે 16 જુલાઈના રોજ વરસાદની સંભાવના છે। પીએમ મોદી શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ તરત જ એલજી વીકે સક્સેના ને રાજધાનીમાં પૂરને પહોંચી વળવા થયેલ પ્રગતિ વિશે પૂછપરછ કરી હતી। દિલ્હીમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે। પૂરના કારણે અનેક પોશ કોલોનીઓ તળાવ બની ગઈ છે। બસ સ્ટેન્ડથી આઈટીઓ સુધીનો સમગ્ર વિસ્તાર તળાવ બની ગયો છે। એક તરફ યમુનાનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે, તો બીજી તરફ લોકોની સામે અનેક પડકારો ઉભો થઈ રહ્યા છે, જેમાં ગંદકીના કારણે ફેલાતી બીમારી, પીવાના સ્વચ્છ પાણી સહિત અનેક સમસ્યાઓનો સમાવેશ થાય છે। આ બધાની વચ્ચે હવે બાળકોના ડૂબી જવાની પણ ઘટનાઓ સામે આવી રહ્યા છે। શનિવારે ફરી એકવાર ખાટમાં ભરાયેલ પાણીમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે। મામલો દિલ્હીના દ્વારિકા સેક્ટર 23 પોલીસ સ્ટેશન વિસ્તારની સામેના છે। અહીં સેક્ટર 19માં ગોલ્ફ કોર્સ લાઇનમાં નિર્માણધીન જગ્યાએ બનાવેલ ખાડામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે। તો આપને એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં પૂરની સ્થિતિથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે। શનિવાર રાત્રે 10 વાગ્યાની વાત કરવામાં આવે તો પાણીનું જે સ્તર હતું એ 206.60 મીટર નોંધવામાં આવ્યું હતું। પૂરના કારણે અનેક પોશ કોલોની તળાવ બની ગઈ છે। दिल्ली की लाइफलाइन कहे जाने वाली रिंग रोड पर इस वक्त मौजूद हैं और यमुना नदी के बढ़ते जलस्तर के कारण रिंग रोड को अभी के समय बंद कर दिया गया है, क्योंकि रिंग रोड पर तकरीबन 3 से 4 फीट पानी का जल भराव देखने को मिल रहा है। आपको बता दें कि कश्मीरी गेट से लेकर आईटीओ तक का जो पूरा रिंग रोड का इलाका है वो पूरी तरह से जलमग्न हो चुका है और जहां तक आपकी नजर जाएगी वहां तक सिर्फ और सिर्फ आपको सड़कों पर जल भराव देखने को मिलेगा, रिंग रोड पर जल भराव देखने को मिलेगा, जिस वजह से अभी के समय रिंग रोड को यातायात के लिए पूरी तरह से बंद कर दिया गया है। हालांकि राहत की खबर यह है कि यमुना के जल स्तर में लगातार कमी देखने को मिल रही है और आज सुबह 8 बजे यमुना का जल स्तर 206.02 मीटर दर्ज किया गया था, जो खतरे के निशान के करीब पहुंच गया है। यानी यमुना के जल स्तर में लगातार कमी देखने को मिल रही है। 3 दिनों पहले की बात करें तो यमुना का जल स्तर अपने अब तक के सबसे उच्चतम 208.66 मीटर तक पहुंच गया था। उसके बाद से ही लगातार यमुना के जल स्तर में कमी देखने को मिल रही है, लेकिन रिंग रोड पर जो जल भराव है उसे बताया जा रहा है कि निकलने में अभी भी 2 से 3 दिनों का समय लग सकता है। जहां तक आपकी नजर जाएगी वहां तक रिंग रोड पर सिर्फ और सिर्फ जल भराव की तस्वीरें सामने आएगी, क्योंकि यमुना का सटा हुआ इलाका है और यमुना नदी का जब जल स्तर बढ़ने लगा था तो इस सड़क पर पानी का प्रवाह देखने को मिला था। हालांकि राहत की बात यह है कि दिल्ली के अलग अलग हिस्सों से जो जल भराव है वो अब निकलने लगा है और कुछ चुनिंदा इलाके ही रह गए हैं जहां अभी यमुना का पानी सड़कों पर देखने को मिल रहा है। जर्नलिस्ट अंकुश के साथ नवीन निशांत, इंडिया न्यूज। લાલ કિલ્લા, રાજઘાટ અને રાજભવનથી લઈને દિલ્હીના અનેક વીઆઈપી વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। પાણીમાં ફસાયેલા લોકો આફતમાંથી જલ્દી છુટકારો મેળવવાની આશા સેવી રહ્યા છે। તો આ દરમિયાન દિલ્હીમાં પૂરને લઈને રાજકારણ પણ ચાલી રહ્યું છે। તો આપને એ પણ જણાવી દઈએ કે મયુર વિહાર ફેઝ 1માં ભાજપના કાર્યકર્તાએ મંત્રી
सौरभ भारद्वाज विरुद्ध सूत्रोच्चार कर्या हता। छेल्ला पांच दिवसथी दिल्लीना अनेक विस्तारों पूरना संकटनो सामनो करी रह्या छे। आवी स्थितिमां आम आदमी पार्टीना नेताए मयूर विहार फेस वन नी मुलाकात लीधी हती। बीजी बाजु पाणीमां फसायेला लोको आफतमांथी जल्दी छुटकारो मेळवानी आशा सेवी रह्या छे। आ दरमियान दिल्लीमां पूरने लईने राजकारण चाली रह्युं छे। एक तरफ आम आदमी पार्टी दिल्लीनी आ मुश्किली माटे केन्द्र अने हरियाणानी भाजप सरकारने सीधी रीते जवाबदार गणावी रही है, तो बीजेपी नेताओं दिल्ली ना डूबवा माटे केजरीवाल सरकार ने जवाबदार ठरावी रही है। गुजरात में वरसादी माहौल शांत पड़ो छे। राज्य में अत्यार छूटो छवायो वरसाद वरसी रह्यो छे, त्यारे हवामान विभाग द्वारा गुजरात में वरसाद ना त्रीजा राउंड की आगाही करवामां आवी छे। हवामान विभागे माहिती आपी छे कि साइक्लोनिक सर्क्युलेशन सक्रिय होवाथी भारे वरसाद नी शक्यता छे। बंगाळना उपसागरमां बे वरसादी सीस्टम सक्रिय थवाने कारणे अति भारे वरसादनी आगाही करवामां आवी छे। हवामान विभाग उपरांत हवामान निष्णात परेश गोस्वामी द्वारा पण गुजरातमां भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। हवामान निष्णात परेश गोस्वामीना जणाव्या अनुसार अपर एर साइक्लोनिक सीस्टमना कारणे आगामी दिवसमां भारे वरसाद जोवा मळी शके छे। गुजरातना केटलाक विस्तारोमां आगामी 18-25 जुलाई वच्चे भारेथी अति भारे वरसाद वरसी शके छे। परेश गोस्वामीए कह्युं छे के जुलाई महीनामां सामान्य करता 14% वधु वरसाद नोंधायो छे। आगामी 16-17 जुलाई दक्षिण गुजरातमां वरसादनी संभावना छे, ज्यारे आगामी 18-25 जुलाई वच्चे राज्यना तमाम विस्तारोमां वरसादनी आगाही छे। तेमणे जणाव्युं छे के आगामी 21-24 जुलाई दरमियान सौराष्ट्र तमाम जिल्लाओमां भारेथी अति भारे वरसाद थई शके छे। 21-24 जुलाई दरमियान केटलीक जग्याए अतिवृष्टि जेवो वरसाद थई शके छे। ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે। G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલ ઉત્કૃષ્ટ કામગીરીનો અભ્યાસ કરવા માટે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી નાણામંત્રી જેનેટ યેલેન તેમજ વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા 16 રવિવારના રોજ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને મુલાકાત લેવી, તો આ દરમિયાન આ મુલાકાત દરમિયાન મહાનુભવો અને તેમની ટીમ રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ GOEL પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલ વિશિષ્ટ કામગીરી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી થઈ રહેલ ઓનલાઈન રીઅલ ટાઈમ મોનિટરિંગની વિગતો મેળવશે અને તેનું નિર્દેશ પણ કર્યો। તો ગુજરાતમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રે નવા શૈક્ષણિક સુધારોએ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર હર હંમેશાથી કટિબદ્ધ છે। સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવા ધ્યેય પણ શ્રેણીબદ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારવાના પગલાંઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ ઉત્તમ અને ગુણવત્તાનું શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યના 6 વર્ષોમાં આશરે 12,500 તો આપને જણાવી દઈએ કે સારા વિકાસ થાય એ માટે રાજ્યમાં 6 વર્ષમાં આશરે રૂપિયા 12,500 કરોડ એટલે કે $1.5 બિલિયન ખર્ચ મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે। આ 6 વર્ષમાં તમામ સરકારી અને ગ્રાન્ટ ઇન એડિટ શાળાઓ મળી કુલ આશરે 40,000 મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે। આ શાળાઓ પૈકી 20,000 શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવાના વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવાલ તો પૂર પાડી સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે। She has been a teacher her life as well, so she really understands this better than I do. I'm a manager, I'm not a teacher. But I will tell you this, that the idea of, it's not just the education idea. A lot of countries do education differently. India, with the idea in Gujarat of making classrooms smart and having one minimum smart classroom in every school. There's a lot of implementation here. The real thing is the data and the tracking. And I think that has converted the conversation from a simple education conversation to how do you get it done in a way that leads to the best results. I like that because I believe that outcome
is what we are in the job of doing. You know, when taxpayers across the countries, including the United States, but a lot of the other countries, including India, which is a contributor to the bank and part of our funds, when taxpayers in these countries give us their money, they give it to us for outcome. How many girls went to school? How much benefit did they get? How many people went to school and benefited from the education? How many people went to a skilling center and got a better job because of that skilling? That's what they want. They don't want to just know how much money went in. What I like here is the result orientation. And that to me is the reputation. ગુજરાતમાં યોજાઈ રહેલ G20 બેઠકમાં સહભાગી થવા આવેલ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સાથેના વર્લ્ડ બેંકના સંબંધોનો સેત સુદૃઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત લાર્જ સ્કેલ પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં કાર્યાન્વિત છે અને તેમાં વર્લ્ડ બેંક સહાયતા માટે તત્પર હોવાનું વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ બાંગાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નથી પરંતુ નોલેજ બેંક પણ છે. એ સંદર્ભમાં ગુજરાત સાથે નોલેજ પાર્ટનરશીપ કરવાની દિશામાં વર્લ્ડ બેંક અને ગુજરાતના પ્રતિનિધિઓ સાથે મળીને પ્રાથમિકતા તય કરે તેવું સૂચન તેમણે કર્યું હતું. ખાસ કરીને એનર્જી, મેન્યુફેક્ચરિંગ, સ્કેલિંગ અને કેપેસિટી બિલ્ડિંગ માટે આ પાર્ટનરશીપ ઉપયુક્ત થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન ગ્રોથ, ક્લાઇમેટ રિઝિલિયન્ટ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મહારથ મેળવી છે તેની ભૂમિકા આપી હતી. રોજગાર નિર્માણ તથા આર્થિક અને સામાજિક વિકાસ માટે આ બધા ક્ષેત્રો પર ગુજરાતે ફોકસ કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી આગામી વાયબ્રન્ટ 2024માં આવવા માટે આમંત્રણ પણ વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટને આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા, અગ્રસચિવ મોના ખંધાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ વર્લ્ડ બેંકના ડેલિગેટ્સ આ બેઠકમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના આદેશોની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી છે. મોદી સરનેમ કેસમાં દોષી ઠરાવવાના સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધી હાઈકોર્ટના સમક્ષ સ્ટેની માંગણી કરી હતી જેને ફગાવી દેવાતા હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ રાહુલ ગાંધી દોષી ઠરાવવા પર સ્ટેની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ પ્રસન્ના એસ દ્વારા રાહુલ ગાંધીએ આ અરજી કરી છે. 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધતા મોદી અને ચોર શબ્દનો પ્રયોગ કર્યો હતો જે મુદ્દે તેમની સામે ભાજપના નેતા પુર્ણેશ મોદી દ્વારા બદનક્ષીનો કેસ કરાયો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલને દોષી ઠરાવીને 2 વર્ષની સજા કરી હતી જેને પગલે રાહુલ ગાંધી આ વર્ષે માર્ચ મહિનામાં સાંસદનું પદ પણ ગુમાવ્યું હતું. સુરત કોર્ટ દ્વારા દોષી ઠરાવવા સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યા હતા અને સ્ટેની માંગણી કરી હતી. જોકે 7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે રાહુલની માંગ ફગાવી દીધી હતી. રાહુલને હાઈકોર્ટથી રાહત ના મળતા હવે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને જો તેમને દોષી ઠરાવવાના આદેશ પર સ્ટે મૂકી દેવામાં આવે તો તેમને લોકસભાના સાંસદ તરીકે પરત લેવામાં આવી શકે છે. હાલ રાહુલે સુપ્રીમમાં અરજી કરી છે. તેના પહેલા ફરિયાદી પુર્ણેશ મોદી દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરાઈ હતી અને રાહુલ અરજી કરે તો અમારો પક્ષ પણ સંભાળવામાં આવે તેવી માંગણી કરી હતી. બુડેલી તાલુકાની વાત કરવામાં આવે તો રણભૂડ ગામના બુટલેગરના અડ્ડા પર જનતાએ રેડ પાડી છે. તો આપને પણ જણાવી દઈએ કે બુટલેગરના અડ્ડા પર હંગામો મચાવ્યો હતો જે બાદ બુટલેગર તેમનો અડ્ડો બંધ કરી ફરાર થઈ ગયા હતા. ગામ લોકોએ પોલીસને આ વિગતની જાણ કરી હતી. પોલીસના આવતા નારાજગી પણ વ્યક્ત કરી હતી તો દારૂના ચક્કરમાં ગામની 25-30 જેટલી મહિલાઓ વિધવા પણ બની ગઈ છે. પોલીસની બુટલેગર સાથે મિલીભગત હોવાનું ગામના લોકોએ આક્ષેપ કરી રહ્યા છે. ગીર સોમનાથના સુત્રાપાડાના પોલીસ કર્મચારીની વિદેશી દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે એક દિવસમાં પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાફસી બરાડ નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાચી નજીક વાહન ચેકિંગ દરમિયાન ફોર વ્હીલમાંથી મળી આવેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવણી કરવામાં આવી હતી. વિદેશી દારૂ અંગે કેસ કરવાના બદલે
बरोबर बुटलेगर ने वेची रोकड़ी करी लीधी हती। त्रण जीआरडी जवानों ने पुलिस कोंस्टेबल नो कारस्थान सामे आव्यो हतो। पुलिस द्वारा जेने दारू वेचेल ते प्राचीना बुटलेगर नी पण अटकायत करवामां आवी हती। पुलिसे प्राची जिल्ला पंचायत गेस्ट हाउस पाछळथी विदेशी दारू कब्जे कर्यो हतो। दारू साथे बे जीआरडी जवानों ने पण पकड़ी पाड़वामां आव्या हता। दारू प्रकरण में कोंस्टेबल वापसी बराण नी पण संटोवड़ी सामे आवता पुलिस नी कार्यवाही करवामां आवी हती। राजकोटनी वात करवामां आवे तो जामकंडोरडाना हरियासड गाम में 15मा नाळापंचना पेवर ब्लॉकना काम में भ्रष्टाचार नो भांडो फूट्यो छे। ग्रामजनोए भ्रष्टाचार नो भांडो फूटता सरपंच द्वारा समग्र मामले ढाकपीछो करवानो प्रयास करवामां आव्यो छे। हरियासड ग्राम पंचायतना ग्राउंडमां करवामां आवेल पेवर ब्लॉकना काम में गैररीति साबित न थाय एटले पेवर ब्लॉकना उखेड़ी नाखवामां आवता होवानो ग्रामजनोए दावो करी रह्या छे। वर्षो बाद जामकंडोरडाना हरियासड गामे पेवर ब्लॉकना विकासना काममां नीचे पीसीसी करवानो जब भूलाईथी भूलाई गयो होवानो कॉन्ट्राक्टरे रही रहीने याद आव्यो। बे वर्ष बाद जागृत नागरिकोए पेवर ब्लॉकना काममां थयेल भ्रष्टाचार खुल्लो पाड्यो तेमां ग्रामजनो द्वारा होबाळो करवामां आवता पुलिस दौड़ी आवी हती। कॉन्ट्राक्टर द्वारा शुरू करायेल काम ग्रामजनो द्वारा फरी अटकाववा मामले बिचकायो हतो। हरियासड गामे अरजदार रजू कर्या वात करी हती तो जे बे वर्ष बाद पेवर ब्लॉक नीचे पीसीसी करवा आव्या के लोल मलोल करेल कामगीरी पर ढांक पिंछोड़ो केम लोकोए सवाल उठाव्यो हतो। तो जे अंगेनी ग्रामजनोए जामकंडोरडाना तालुका विकास अधिकारीने लेखितमां रजूआत करी भ्रष्टाचारना सबूत मिटाववानी रजूआत करी તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કચ્છ પગલાં નથી લેવામાં આવ્યા। જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાની ગ્રામજનોની માંગ કરવામાં આવી રહી છે। જામકંડોરડાના તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ અચાનક પેવર લીકનું કામ કેમ ચાલુ રહ્યું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઉચ્ચ અધિકારી દ્વારા તપાસની સૂચના બાદ पेवर ब्लॉक नो काम चालू राखता मजूरो अने ग्रामजनों वच्चे रात्रि उग्र बोलाचाली थई। ग्राम पंचायत नो ढक्को उग्र स्वरूप धारण करे ते पहला हरियासर नो ग्रामजनों ए 100 नंबर पर डायल करीने पुलिस ने बोलावी हती। અને હું એક 3 વર્ષ પહેલા જે બ્લોકનું કામ કરવામાં આવ્યું તો એમાં મેં આરટીઆઈ કરીને માહિતી માંગી હતી ત્યારે મને બધા કાગળિયા આપ્યા એસ્ટિમેટની ત્યારે મને ખબર પડી કે આમાં પીસીસી કરેલું નથી એટલે 3 વર્ષ મેં અત્યારે અરજી કરી હતી તો ઉપરથી તપાસના આદેશ આપ્યા છે તો સરપંચ ને તલાટી મંત્રી અને એન્જિનિયર દ્વારા તાત્કાલિક જેનો પાપનો ભાંડો ફૂટે નહીં ભ્રષ્ટાચારનો તાત્કાલિક આ પીસી રાતે બ્લોક ઉખેડી અને પીસીસી કરવાનું જેથી તપાસ આવે તો પીસીસી સાબિત થાય। અત્યારે તમારે જે બે દિવસથી બબાલ ચાલે છે તેને લઈને શું માહોલ? આજે આ પેવર બ્લોક ઉખેડવામાં આવ્યા ત્યારે મેં તાલુકા વિકાસ અધિકારીને ફોન દ્વારા જાણ પણ કરી તો એને મને એમ કીધું કે મારી પાસે 50 કામ છે ભાઈ અહીંયા હું અત્યારે આવી નહીં શકું અને કાલથી આજ 24 કલાક થઈ ગયા હજી પણ તપાસમાં કોઈ આવ્યું નથી। પેવર બ્લોક ઉખેડવાનું કારણ છે? પેવર બ્લોક ઉખેડીને પીસીસી કરી અને તાત્કાલિક પીસીસી કરી નાખે જેથી એનો પાપનો ભાંડો ફૂટે નહીં અને ભ્રષ્ટાચાર સાબિત થાય નહીં। પાટણ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। બેંકના 18 બેઠકમાંથી 12 બેઠક બિનહરીફ થઈ જો કે 6 બેઠકો માટે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું હતું। 6 બેઠકના ઉમેદવારોનું ભાવિ 976 ઉમેદવારો નક્કી કરશે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતોની આર્થિક કરોડરજ્જો સમાન સાબરકાંઠા મધ્યસ્થ સરકારી બેંકની 18 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી। બાદમાં 176 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના સાબરકાંઠા બેંકના વર્તમાન ચેરમેન અને વર્તમાન 10 ડિરેક્ટરોની ઉમેદવારી સામાન્ય ઠરાવવામાં આવી હતી। જો કે તે જ સમયે સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્પિત પેનલ જાહેર કરવામાં આવી હતી જો કે ચુમેતર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી જેને કારણે 12 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં 18 સભ્યોની સભ્ય હતા એમાંથી 12 સીટો બિનહરીફ થઈ છે અને 6 સીટોની આજે ચૂંટણી થઈ રહી છે। ચૂંટણીનો સમય આજથી 3 વાગ્યા સુધીનો સમય છે। 3 વાગે પછી મતગણતરી થશે। પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે અને મેન્ડેટ મુજબના બધા જ ઉમેદવારો જીતશે એવી હું ખાતરી આપું છું। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલ પ્રશ્નોને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્યો દ્વારા મીટિંગમાં ચર્ચાવવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ
પરત્વે ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં માર્ગ મકાન વિભાગને લાગતા પ્રશ્નો, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા વિભાગ, વિવિધ કચેરીઓમાં એકાઉન્ટ સોર્સથી કામ કરતા કર્મચારીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મીટિંગમાં ઉપસ્થિત જિલ્લાધિકારીઓને તાલુકા સંકલનમાં આ તાલુકા જવાબદાર અધિકારીઓ હાજર રહે એ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. આ મીટિંગમાં બીજા ભાગમાં નાયબ વન સંરક્ષણ અજયકુમાર સિંઘ દ્વારા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા થઈ રહેલ વિવિધ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની એસટી વિભાગ દ્વારા જિલ્લામાં મુસાફરો હોય કે વિદ્યાર્થીઓ હોય, સમયસર તેમને મુસાફરી બસનો લાભ મળે તે માટે એસટી વિભાગ દ્વારા તમામ ગામડાઓમાં પૂરતી બસ સુવિધા પૂરતી પાડવામાં આવી છે. સલામત સવારી માટે જાણીતી એસટી બસ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર હોય કે શહેર નજીકનો વિસ્તાર હોય, તમામ ગામડાઓમાં વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસ અર્થે જવું હોય કે પરત આવવું હોય ત્યારે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા યોગ્ય સમયે એસટીના રૂટ ગોઠવવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે બસની પોતાની શાળાઓ જઈ શકે અને સમયસર પરત આવી શકે તે માટે બનાસકાંઠા એસટી બસ દ્વારા તમામ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી એસટી બસની સુવિધા લોકોને વિદ્યાર્થીઓને મળી રહે તે માટે તમામ બસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. થોડા દિવસ પહેલા રજૂઆત પણ કરવામાં આવી હતી જે માંગણી મુજબ નિરાકરણ કરવામાં આવ્યું છે. આથી બનાસકાંઠા જિલ્લા હસ્તકના પાલનપુર એસટી વિભાગના તમામ ડેપો અને તમામ કંટ્રોલ પોઈન્ટ વિસ્તાર લગત તમામ જાહેર જનતા અને શૈક્ષણિક સંસ્થાઓને આપના મીડિયાના માધ્યમથી મારી નમ્ર અપીલ છે કે પાલનપુર વિભાગ દ્વારા અત્યાર સુધી મેક્સિમમ જેટલી વિદ્યાર્થીઓલક્ષી કે પેસેન્જરના લક્ષી રજૂઆતો મળી છે અમને, એ તમામનું સુખદ નિવારણ પોઝિટિવ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમારી પાસે વિદ્યાર્થીઓને લગતી કોઈ રજૂઆત પેન્ડિંગ નથી. માનનીય ધારાસભ્યશ્રી, માનનીય સંસદ સભ્યશ્રી, માનનીય મંત્રીશ્રી કક્ષાએથી આવતી રજૂઆતોનું પણ અમે નિરાકરણ કરી લીધેલ છે. તેમ છતાં હજુ પણ કોઈ વિદ્યાર્થીલક્ષી રજૂઆત રહી જવા પામી હોય તો મારી તમામ જાહેર જનતાને અને શૈક્ષણિક સંસ્થાઓને આપના માધ્યમથી નમ્ર અપીલ કરવામાં આવે છે કે આ બાબતે તાત્કાલિક અમારા નજીકના ડેપો મેનેજરશ્રીનો અને સીધો અમારો પણ સંપર્ક કરવા વિનંતી છે, જેથી અમે તાત્કાલિક એનું નિવારણ કરી અને આ પ્રશ્નોનો ઉકેલ કરી શકીએ. હાલમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા ટોટલ 2800 ટ્રીપો જેટલું સંચાલન કરવામાં આવી રહી છે, જે પૈકીની 1183 ટ્રીપો તો માત્ર વિદ્યાર્થીઓ અને પેસેન્જર પાસ લક્ષી ચાલી રહી છે. એટલે સમથિંગ 42% જેટલું સંચાલન અમારું આ વિદ્યાર્થીઓ અને પેસેન્જરો પાસના લક્ષી હાલમાં અમલીકરણ ચાલુ છે. તેમ છતાં કોઈ માગણી રહી જવા પામતી હોય તો સીધો અમારો સંપર્ક કરવા નમ્ર અપીલ કરીએ છીએ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હત્યાની ઘટના સામે આવી છે. ઉપલેટામાં યુવકની છરીના ઘા ઝીકી કર પીડા હત્યા નિપજાવવામાં આવી છે, જેમાં જીમમાં સાથે આવતા વ્યક્તિએ છરીના ઘા ઝીકી જીમ નજીક જ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે જ આશીષ ભાદ્રકા નામના 29 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બનાવ અંગે નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતની ધડકન નમસ્કાર.